બધા? અમે મારા લગ્ન માં આવ્યા હો. હા, મને ગમે ને એવા જ ગીત ગાવાના. કેવું ગીત ગાવાનું? એ લાલ મોટર આવી, એ લાલ મોટર આવી, ગુલાબી કચરો લાવી મારા ગામે, સાસરીએ લીલા લેર છે. હે લાલ મોટર આવી, ગુલાબી કચરો લાવી મારા બાપી, સાસરીએ લીલા લેર છે. હે મારા ભાઈ ને વર્ષે તો ગાડી માતમ ભરશે, મારા બાપી સાસરીએ લીલા લેર છે. હે મારા ભાઈ ને પણસો તો ઓડી મારે પરસો, મારા બાપી સાસરીએ લીલા લેર છે. એ બેન આવ, તું મારા લગ્ન માં આવ્યો. હા વીરા, હું તારા લગ્ન માં આવી છું. હું કહું ને એ જ ગીત ગાવ. તારે કયું ગીત સાંભળવું છે? એ ઊંચા ઊંચા બંગલા બનાવો, એમાં કાચની બારી મુકાવો, એમાં વીરો મારો લગભગ લગભગ થાય. લગભગ લગભગ ઊંચા ઊંચા બંગલા બનાવો, પતંગ ઉડાડે સાંભળી જશે ને તો રોતા રોતા ઘરે જાવ જોશે. બોલો, તું કોણ છે? હું વરરાજાની ભાઈ. તારા ભત્રીજાને પહેરાવવાનો હરક ખરો હશે? કા હરક તો હોય ને, તમને જોઈને તો શું થઈ ગયું? તો આ જોશો લગ્ન ગીત કા લગ્ન. ભાઈ બા, તું મારા લગ્ન માં આવ્યો, નામ તો મારું જ આવું જોઈએ. મને તો લગ્ન ગીત આવડતા
તું કોણ છે? હું વરરાજાની માં છું. તારા ભાણજ ને પરણાવવાનો હરખ ઘણો હશે? હરખ તો હોય જ ને. હા દાની બા, આ ભુજિયા ડુંગર ની ધાર કેટલી સુંદર અને સોહામણી લાગે. કેવી ભુજિયા ડુંગર ની ધાર સુંદર અને સોહામણી લાગે છે, પરંતુ અરે દાની બા, પરંતુ કઈ ને અટકી જવાનું કારણ? એટલા જ માટે કે અહીંયા જેસલ ની બહુ વીક લાગે છે. અરે દાની બા, જ્યાં સુધી સિંધ નો સર સેનાધિપતિ ચતુર્સી છે ત્યાં સુધી તમારે ડરવાની જરૂર નથી. તો ચાલો આપણે વેલડું આગળ લઈ જઈએ. રખેવાર કોણ? મિયાના નો રખેવાર સિંધ નો સર સેનાધિપતિ ચતુર્સી. મિયાના ની અંદર કોણ? મિયાના ની અંદર સિંધ ના કુરી દાનીબા બેઠા. ઈ મિયાના ની હું માગણી કરું. અરે મિયાના ની માગણી કરનાર તું કોણ?
અરે કચ્છ ધરતી નો કાળો જેસલ ધારા દો. અરે જેસલ આ મિયા નો સુપ્રત હું તને નહીં કરું. એ ચતુરસી તું કોની સામે વાત કરે? તો પછી કાસને સિંધ ના પાણી માપવા પડશે. અરે વાગે નગારા ઘણા પાણી નાદ માં પાણી નથી, પાણી વસે છે મરદાઈ માં બકવાસ માં પાણી નથી. એ ચતુર થી આવાસ ગણે દૂર થી તારું મોઢું ભર્યું છે સાણ નું. એ ગુફા છે સિંહની ઘર નથી રાણી રા. છોટી વળી ગઈ સાસ થી આ તલવાર મારી હરખાય છે, માર્યા છે કઈક ને આ ચતુર્થી હજી બાકી છે. પછી આવ મારી સોમે પંજો પંજો મિલો મારા ભાભી સાહેબ નો દાયજો ભરાણો હું હાજર અને તે માર્યું મેળું કે કચ્છી નો પહેરવાશ કચ્છી જેસો હે મેળાની વસુલાત તારા ભુજિયા ડુંગરની ધાર પર કરી છે. અરે શું જમાનો આવ્યો છે, લૂંટાય છે સ્ત્રીઓના સિયળ, શું જમાનો આવ્યો છે. હા અઠીલી દાની હંસે ભાઈ ભાઈ ને જમાનો હવે આવ્યો, બૈદલો બેટો બાપ થઈ એ જમાનો હવે આવ્યો. મારી માંગણી મંજૂર છે કે નહીં? જેસલ તારી માંગણી મને કદાપી મંજૂર નથી. સારિયા સુમારિયા આ હઠલી દાની ને હજાર ની ઝુંડ માં કેદ કર અને ઓલી વળી કન્યા ને મારી સામે હાજર કર. કહે વણિક કન્યા તું વણિક ના ઘર માં રહેવા માંગસ કે આ બહાદુર બારવટિયા જેસલ ઝાડે જાડે? અરે એવા ગરીબ વણિક ના ઘર માં રહેવા કરતા હું તમારા ભેગું રહેવાનું વધારે પસંદ કરીશ. કહે વણિક કન્યા તારું નામ શું છે? મારું નામ વીજળી છે. શાબાશ વીજળી, શાબાશ. ચાતુર માસ ની વીજળી ચાર માસ ચમકે. આ જેસલ જાડેજા ની વીજળી બારે માસ ચમકે. ચમકે તારી વીજળી ને ચમતા. એ જસો ગાડા જાયા લાલ જાયા લાગો રૂપાળા. અરે હો અરે હો મેં
Thank you.
લાવ સુનો લાગે છે, કેમ મારી દાસી કોઈ દેખાતું નથી? લાવ દાસીને બોલાવો. આવ દાસી, આપણા રાજના શું સમાચાર છે? હમણાં 2-3 દિવસ થયા જેસલભાઈ કાળો કેર વર્તાવ્યો છે. અરે એવો તે જેસલભાઈ શું કાળો કેર વર્તાવ્યો? આપણા રાજના જૂના ખજાનજી કારુણ્યાનું જેસલભાઈ ફોન કર્યો છે. અરે પછી? પછી એક કે નાના નાના બાળકો પાણનામાં પોઢેલા હોય તેને પણ જેસલભાઈ ઉગે ને ઉભા ચીરીને ફેંકી દે છે. અરે પછી શું થયું? પછી એક કે તમારા બેનના દીકરી દાનીબા જે સિંધમાંથી અહીં તમને મળવા આવતા હતા તેને પણ જેસલભાઈ અંજારની જેલમાં કેદ કરી દીધા. તો આ વાત થી તારા મહારાજ ને ખબર છે કે નહીં? મા સાહેબા, મારા મહારાજ ને તો ક્યાંથી ખબર હોય કે જેસલભાઈ ના એટલા બધા જુલ્મો વધી ગયા છે કે કોઈ કોઈને કઈ કહી શકતું જ નથી. તો સારું, હાલ હું રાજમહેલ માં જાઉં છું અને કુખ ભવન માં બેસું છું, તો તારા મહારાજ આવે તો તેને કઈ વાત કરતી નહીં. ભલે બા સાહેબા. અરે આ શું? જ્યારે હું રાજભવન માંથી, જ્યારે રાજ કચેરી માંથી રાણી ભવન માં આવું ત્યારે અચાનક અંધારા કેમ? પરંતુ દાસી, આજે રાજભવન માં અંધારું કેમ? મહારાજ, મારા બા સાહેબ કોક ભવન માં બેઠા છે. અરે એક બાજુ રહે દાસી, કોઈ દિવસ નહીં. અને આ કોક ભવન માં બેસવાનું કારણ? અરે કારણ એ કે તમે રાજા છો, પણ કાન ના સૌ કાચા છો. અરે હું રાજા છું પણ કાન નો કાચો? અરે હા હા, તમે કાન ના કાચા છો. અરે આ તમારા ભાઈ ના જુલમ વધી રહ્યા છે તો તમે તમારા ભાઈ ને ઠપકો પણ નથી આપતા ને કઈ કહેતા પણ નથી. અરે મારો નાનો ભાઈ જેસલ, એના તે એવા ક્યાં જુલમો છે કે મને કઈ ખબર જ નથી. અરે તમારા ભાઈ ના 3-3 ગુના છે તો પણ તમને ખબર નથી? હા તો એમના 3-3 ગુના ક્યાં એ મને સત્ય જણાવો. અરે તમારા ભાઈ નો પેલો ગુનો એ કે આપણો જૂનો ખજાનચી કાળું મિયા કે જેલનું જેસલભાઈ ખૂન કરી નાખ્યું. શું કહે છે? આપણો રાજનો જૂનો નોકર ખજાનચી કાળું મિયા એમનું જેસલે ખૂન કર્યું શા માટે? અરે હા, પૂછો તમારા ભાઈ ને તો જલ્દી એનો બીજો ગુનો કહે. અરે એમનો બીજો ગુનો એ જ કે લાલા લાલા પોટતા બાળકો, અરે પારણિયામાં પોટેલા બાળકો જયારે સુતા હોય તો જેસલભાઈ આવીને લે ઉભે ઉભા ચીરી નાખે છે. કીધું કચ્છ ની પ્રજા ના આ નાના નાના બાળકો પારણિયા માં સુતા હોય અને જો ઈ રડવા માંડે તો જેસલ એને
ઉભે ઉભા ચીરી નાખે. અરે હા માટે, અરે હા હા, પૂછો તમારા ભાઈ ને તમે. અરે એમનો ત્રીજો ગુનો કયો? અરે એમનો ત્રીજો ગુનો એ જ કે મારા બેન ની દીકરી જાનીબા. અરે મારા બેન ની દીકરી જાનીબા સિંધ માંથી કચ્છ માં અહી મને મળવા આવતા હતા, તો તેમના સેનાપતિ ને મારીને તેમને અંજાર ની જેલ માં કેદ કરેલ છે. અરે રાણી શાહ, જેસલ જો ગુનેગાર સાબિત થશે તો હું એને જરૂર શિક્ષા કરીશ, પરંતુ આજે આપણા બનેવી સાહેબ વીરસિંહ વાઘેલા આપણા મહેમાન થવાના છે, તો જુમલા. આપણા બનેવી વીરસિંહ વાઘેલા અહીં પધારવાના છે, તો પૂરી સરભરા સાથે આસન ની તૈયારી કરો. જુમલા, બનેવી સાહેબ ને આસન આપો. આજે બેસતા વર્ષના પાવન પવિત્ર દિવસે બનેવી સાહેબ નો આનંદ અનેરો છે જુમલા, તો રાજ્ય માંથી કવિરાજ ને બોલાવો. મારા બાપ એ નમલાની વાતું ન હોય, આ તો મર
મર્દોની વાતો હોય, મર્દોની વાતો હોય અને કવિઓ યો દાતારોને જી રહ્યા હો ગઈરા. આ દુનિયામાં દીધું છે એની વાતો છે, કઈક કરી બે આ સમાજના હિત માટે, એ બીજાના હિત માટે મારા હાલ તમારા હાલ બધાય લે. આ તો આમાં એનો કોઈ સવાલ જ નથી, એને કઈ લેવું નથી, પર હિત માટે પ્રાણ ને આપે આદર. ભગવાન કૃષ્ણ એકવાર પાંડવોની સામણીમાં જાય અને અર્જુનને કહે, અર્જુન કે બોલો ભગવાન કે કાલે ભીષ્મ દાદા રણ મેદાનમાં ઉતરે. અને અર્જુન કે મને ખબર છે. તો કે આપણે શું કરવાનું? કે આપણે શિખંડીની આગેવાની લઈને લડવાનું. અને અર્જુન ઊભો થઈ ગયો, અમે શું બંગડી પહેરી છે? તે કે શિખંડીની આગેવાની લઈ. અને ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ એટલું કહે કે હું કહું, તમે કહો તો લડીશ, તમે કહેતા હોય તો લડીશ. અને કૃષ્ણ ભગવાન એટલું કહી અને કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા રાતે 12 વાગે. અને આમ લટાર મારવા નીકળ્યા એટલે એને કંઈક સફેદ કપડામાં એક બાઈ દેખાણી. જોયું આમ ને જોવું માંડ્યું કે અત્યારે અડધી રાતે સફેદ કપડામાં બાઈ આવ્યા શું કરે? જૈન પૂછે છે કે કોણ છો માં? કે હું ગંગા છું, ભીષ્મની માં. અત્યારે અડધી રાતે કાંઈ શું કરો? એ કે ધરતી સાફ કરું છું, કાંટા ને કાંકરા વીણું છું. કાલે મારો દીકરો આયા સુવાનો હે ને, એટલે હું ધરતી સાફ કરવા આવી. અને અખિલ બ્રહ્માંડ નો માલિક ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ રોયો તો નહીં, પણ મિત્રો હલી ગયો, હલી ગયો કૃષ્ણ ભગવાન. અને એટલું કહીને અહીંથી નીકળી ગયા. અને બીજે દિવસે દાદો ભીષ્મ એ રણ મેદાનમાં ઉતર્યા. અને આ બાજુથી અર્જુન, એ અર્જુન એક પછી બાણ છોડવા માંડ્યા. અને 30 બાણ છોડ્યા જેવા બાણ છોડ્યા અને દાદો ભીષ્મ ધરતી ઉપર ઢળી પડ્યા. એ ક્ષણે ગંગા બીજી વાર પ્રગટ થઈ. અને ભગવાન કૃષ્ણ હલી ગયો, એને વિચાર્યું કે આજ મારી માં ગંગા બીજી વાર પ્રગટ થઈ, આજ ન થવાનું થઈશે. અને આમ નજર કરી અને ગંગાએ એટલું કીધું કે હે દ્વારકાધીશ, હે કાર્યા ઠાકર, હે અખિલ બ્રહ્માંડ, કે મારા દીકરાને દગાથી માર્યો. શિખંડીની જગ્યાએ જો તું હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણની શું તાકાત છે. હવે આવા સુરવીરો આવી માં હોય ને યા પેદા થાય, બાકી લારીએ પાણી પૂરી ઉભી ઉભી ખાતી હોય એના કુખે આવા પેદા ન થાય. એટલે કઈ ધરાવી ધાન નો નીકળે, આવાસ આવાસ
સાંભળજો મિત્રો, હવે કીડી કૂદી ચંદ્ર ઉપર ચડે તે અમારો કવિ લખે કે તું તો એક કીડીનું કેસ ને, એ હજારો કીડીની લાઈન લઈ ગઈ કે કીધી આ વાત દેવી ભાગવત માં આવે. એક રાતે એવું બન્યું કે રક્કા બીજે એવું તપ કર્યું કે બ્રહ્માજી પ્રસન્ન થયા કે માય માય કે અમર બનાવો, અમર પણ આ દુનિયામાં કોઈને નથી, તને ઈચ્છા પડે માગી લે. તે આને એવું વચન માંગ્યું કે મારું એક લોહીનું ટીપું ધરતી ઉપર પડે તો હજાર રક્તા બીજ થાય. હવે એક લોહીનું ટીપું પડે ને હજાર થાય તો આને મારવો કઈ રીતે? અને તેથી એમ કહેવાય કે મિત્રો, સ્વર્ગ મૃત્યુઓને પાતાળ ઉપર જમાવટ કરી અને તેથી એક તત્વ બહાર નીકળ્યું, પણ એનું સ્વરૂપ નથી ઓળખાતું. પણ અમારો કવિ લખે કે અખંડ હો વરદાયની, મારી અખંડ હો વરદાયની અને મારી અનંત આસ પૂરણ, તોય દેઈ કેદાર સહારણી એ મહાકાળી રૂપ પ્રગટ. અને મહાકાળી એવું રૂપ લીધું, કેવું રૂપ લીધું, તોય લાલ ધજાડી ધજાડી ગોબર વાળો થાય ને એટલે કીડી પેલા ફૂગે, એ કીડીની હાડ લાગી અને ભગવાન ના મુખ ઉપર થઈ આયા મસ્તક, એ મસ્તક ઉપર એક કીડી નહી એ હજારો કીડીની લાઈન લાગી, હજારો કીડી ભોળાનાથના મસ્તક ઉપરથી ઉતરી. એટલે કવિને કહેવું પડે, કઈ જનની જણ તો ભગત જણ છે. અને વડાલ ગામ નો કોઈ મળદ નો દીકરો બાઈ નતો નીકળતો, અને એક 18 વર્ષ 20 વર્ષ ના દીકરાની વહુ એ ભાત લઈ નીકળી, એટલે એની હાહુ એને મેણું માર્યું કે વહુ ક્યાં જાશ, કે તમારો દીકરો 3 દિવસ ઘરે નથી આવ્યો ને એટલે એને ભાત દેવા જવું, પણ તને ખબર હે કે વડાલ ગામનો કોઈ મળદનો દીકરો ઘર માંડે નથી નીકળો, અને તું એકલી તારો બાપ લૂંટી લેશે. અને 18 વર્ષના દીકરાની વહુ પાસી વહી, હું કીધું ભાઈજી કે આ ઘરેણા તો મારા બાપના ઘરના ચડાવેલા, તમે તો તમારા ઉતારી લીધા, હવે ઈએ લાવો ઈએ પહેરવા. એ ભાંગી પડે એટલા દાગીના પહેરી એ દીકરાની વહુ નીકળી અને છીમાડા પોગીને કાદુ મકરાણીના બે માણસો એને ઉભી રાખી કે એ બેન ઉભી રે, આ તમે બારવટિયાના ઇતિહાસ તો જોવો મારા મિત્રો, એનું જીવન તમે જોવો, ગુણવંત શાહ એ દિવ્ય ભાસ્કર ની પૂર્તિમાં લખ્યું હોય આમ નામ, તમે વાંચી જોજો ક્યારેક કે આના બારવટા ક્યારે હાલતા છે, કેટલા નીતિ વાળા છે. અત્યારે આ રાજકારણીઓ જો નીતિ ચૂકી જતા હોય તો ઓલા તો બારવટિયા કેવા કહેવાય, તમે વિચાર કરો. કોઈ દી એની બેનું દીકરી હું નજર નોત કહી આવા બારવટિયા એની શું વાત કરવી. અને નીચા ને ધાણી ની માણસો ઉભા રહ્યા અને એટલું કીધું કે દાગીના ઉતારી દે, અને બાઈ એટલું બોલી કે દાગીના ઉતારી દેવા, પણ તમે સો કોણ એ મને કયો? તો કે એમાંથી એક જણો બોલ્યો કે હું કાદી મકરાણી, તું કાદુ મકરાણી નથી,
કારણ કે માણસ ની બોલવા ઉપર ખબર પડી જાય. મોતી સબ એક રંગ એક મે અમૂલ નંગ મિલ ગયા જવેરી તો કિંમત કર જાનીએ કહે કવિ બિલબલ સુનો સા અકબર આદમી કો બોલે તોલ મે પિછાની. માણસ ની વાત ઉપર ખબર પડી જાય, બોલવા ઉપર ખબર પડી જાય કે તું કાદુ મકરાણી નથી. અને ત્યારે બે માણસો એટલે કીધું કે હું કાદુ મકરાણી એકઈ નથી. તો ક્યાં કે એ ડુંગરની તળી ટીમ બેઠો કે એને કહીજો મળદના દીકરા દાગીના જોતા હોય ને તો આયા આવીને લઈ ગયા, ગયા બેઠા બેઠા મગાવાય નહીં. અને માણસોએ જઈને વાત કરી અને ઉભો થયો એ બારવટીઓ મિત્રો, ધરતીને પૂછી પૂછીને પગલા માંડતો માંડતો હાલતો થયો અને આવીને હામો ઉભો રહ્યો. બાઈને ખબર પડી ગઈ કે આ જ કાદુ મકરાણી, કારણ કે એની બોલવાની બધી રીતભાત ફરી ગઈ. અને આવીને એટલું કીધું કે બેન દાગીના ઉતારી દે, દાગીના દઈ દેવા, એક દાગીનું મારે નથી રાખવા, બધા દાગીના દઈ દેવા, પણ તું કે રજા આય તો એક વાત મારે કરવી. કે બોલ શું કેવું હોય? કે હું ઘરેથી ભાત લઈને નીકળીને ત્યારે મારી હાહુએ મને મેણું માર્યું કે આ દાગીના તું ઘરે ઉતારીને જા, તારો બાપ કાદુ મકરાણી લૂંટી લેશે. હવે આવું મારી હાહુએ મને મેણું માર્યું હોય અને હવે લૂંટી લેવા હોય તો તારી ઈચ્છા ને જાવા દેવી તારી ઈચ્છા. અને બારવટીઓ ખરેખર મિત્રો ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હોય, બાકી આપણે શું લખી, પોતો ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર થઈ ગયો. આ એને લખેલી વાત હું તમને કહું, એને લખ્યું હોય. અને એ બારવટીઓ રોઈ પડ્યો હતો અને એટલું કીધું કે બેન લૂંટવાનું તો લૂંટવા પાસે, પણ મારે તને કંઈક આપવું જોઈએ, પણ મારી પાસે કાંઈ છે એને. આ ત્રણ ત્રણ દી થયા અમે ડુંગરામાં રખડી ભૂખ્યા, પણ મારા મુસરદની એક અંગૂઠી મેં જીવની ઘોડે હાચવી, એ અંગૂઠી હું તને આપું. અને તારી હાઉને કહીજે કે મારા બાપ કાદુ મકરાણીએ મને અંગૂઠી આપી હે, અને ઈ એમ જો કે મને આટલું જ આપ્યું તો તારી હાઉને કહીજે કે જ્યાં સુધી કાદુ મકરાણીનું બારવટું હાલે ત્યાં સુધી વડાલના છીમાડામાં પગ નહીં મૂકું. આ તારી હાઉને કહીજે. મિત્રો આ ઇતિહાસ ક્યાં ગોતવા, આવા ઇતિહાસો પીડ્યા ઘણી બધી વાતો હોય, પણ આપણે નાટક કાયદેસર ચાલુ થઈ જાય એટલે આપણે નાટકની શરૂઆત થઈ જાય. જુમલા કેસલે જ્યાં હોય ત્યાંથી આ કચેરીમાં હાજર કર. કેવી મહારાજ તમારી આજ્ઞા. કેમ ભાભી સાહેબ ચીપડું ફાઈજુન વલાર નીકળી બનેવી સાહેબ વીરસિંહ વાઘેલા ને જેસલ ના પ્રણામ, ઝુમલા ને જેસલ ના જય માતાજી. જુમલા મારું આસન કેમ નથી? બોલ જેસલ, હમણાં હમણાં તું ક્યાં હરે ફરે છે? મોટા ભાઈ આપે સોંપેલા પાંચ ગામ ત્યાં હરું છું ફરું છું અને ભુજિયા ડુંગર ની ધાર ઉપર મોજ મજા માણું છું, પણ આપના મુખ પર ક્રોધ શા માટે? એટલા જ માટે જેસલ કે હમણાં હમણાં તારા અત્યાચારો વધતા જાય છે અને પ્રજાને તું રંજાડી રહ્યો છે. મોટા ભાઈ એવા તે મારા ક્યાં જુલમો અને ગુના વધી ગયા છે? તો સાંભળ જેસલ, તારો પેલો ગુનો, તારા ત્રણ ત્રણ ગુના અહીંયા સાબિત થયા. તો પેલો ગુનો એ આપણા રાજનો જૂનો નોકર ખજાનજી કાળુ મિયા એમનું તે ખૂન કર્યું, આ સાચું? હા મોટા ભાઈ એ વાત સાચી છે. પરંતુ શા માટે? મોટા ભાઈ આપણા ખજાનજી કાળુ મિયા પાસે મેં પૈસાની માગણી કરી અને એને મને પૈસા આપવાની ના પાડી. તમે જ કહો કે આ જેસલ ને ના પડે. અરે જેસલ,
તારે પૈસાની જરૂર હતી તો મારી પાસે આવી અને માગી લેવાતા. અરે જેસેલો ભિખારી નથી કે તમારી પાસે આવી અને પૈસાની માગણી કરે. તો સાંભળ જેસલ, તારો બીજો ગુનો, તારો બીજો ગુનો એ પારણિયામાં પોઢેલ નાના નાના બાળકો તો જો રડવા માંડે તો એને ઉભે ઉભા ચીરી નાખે. શા માટે? મોટા ભાઈ, ઈ સમજવામાં તમારી ભૂલ થાય. પારણિયામાં પોઢેલા નાના નાના બાળકો જો નાનપણથી રડે તો ઈ પ્રજા કાયર અને નિર્માલ્ય થાય, એટલે હું ઉભે ઉભા ચીરી નાખું છું. જો તમે પણ એક સમયે નાના હતા અને બારણિયામાં બોઈડા હતા, જો એક સમયે તમે અમને ઉભે ઉભા ચીરી નાખ્યા હોત તો અમારે આ સમય જોવાનો વારો ન આવ્યો હોત. મોટા ભાઈ, મારા ભાભી સાહેબને કહો કે આપણા બંને ભાઈની વાતમાં વૈચે ન આવે, નહીતર આનું પરિણામ સાહેબ. એ સાંભળ જેસલ, તારો ત્રીજો ગુનો, તારો ત્રીજો ગુનો એ તારા ભાભી સાના બેનના દીકરી દાનીબા સિદ્ધ માંથી અહીં કસ સુધી મળવા આવતા હતા તો તેને અંજારની જૂનમાં કેદ કર્યા. શા માટે? વાત હવે મુદ્દા ઉપર આવી. જો મને ખબર હોત કે મારા દાનીબા મારા ભાભી સાહેબનો બેનનો દીકરી હે, નહીતર ઈ રથને ભુજિયા ડુંગરની ધરા ઉપર ફેરવતા હોત. અરે સાંભળ, તારો મોટો ભાઈ જેમ તને લાડ લડાવી જાણે એમ ભયંકર શિક્ષા પણ કરી જાણે, હવે અત્યારથી હું તને દેશ વટો આપું છું. આ કસ ધોરા છોડી ગમે ત્યાં ચાલ્યો જા, આ ચાંગાજી રાવ તને દેશ વટો આપે. મોટા ભાઈ, દેશ વટો દેતા પેલા વિચાર કરજો કે આ સંછેડાયેલો કાળો નાગ સુખ ચેન થી તમને સુવાડી દે અને આ કસની પ્રજાને હતી નોતી ન કરી નાખું તો હું જાય દાણું બીર. અરે જેસલ બસ કર, આ તારા મોટા ભાઈએ કઈ ચૂડિયો નથી પહેરી, તારી સવાય માં મારી સવાય, તારી જ બુરાય માં મારી પણ બુરાય. મોટા ભાઈ, ઈ તો હું પણ સમજુ છું કે તમારી સવાય માં મારી સવાય અને તમારી બુરાય માં મારી બુરાય, પણ આ જેસલ ના મુખ માં રામ એવો શબ્દ ક્યારે આવતો નથી. પણ આ જેસલ ગાયો ચાંદાજી રામ ને સોત ના રામ રામ કહીને જેસલ આયલો જા બસ ખરા છોડી તું ચાલ્યો જા. શાંતિ થઈ ને તો સારું હાલ, હું મહેલ માં જઉં છું.
તમે મહેલ માં જાઓ, હું લોકલ માં લઈ પડો. ઝુમડા સંસેડાયેલો કાળો નાગ જેસલ જાડેજો. હવે અત્યારે કશ ધરાને સુખ ચેન થી સુવા નહીં દે, તો આનો નિર્ણય મારે જ કઈક લેવો પડશે. તો ઝુમલા સભામાં બીડું ફેરવું કે જેસલ ને જીવતો અગર મરેલો મારી સમક્ષ હાજર કરશે, એને કચ્છ ભોપાલ ચાંદાજી રાવ તરફથી રૂપિયા 1.25 લાખ નું ઇનામ જાહેર કર. એ હા સાંભળજો, કચ્છના ભોપાલ ચાંદાજી રાવ તરફથી બીડું ફેરવવામાં આવે છે કે જેસલ ને જીવતો અગર તો મરેલો પકડી રાજ કચેરીમાં હાજર કરશે, એને 1.25 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. મહારાજ બીડું તો ફેરાયું પણ કોઈ ઉપાડતું નથી. ઝુમલા બીજી વખત બીડું ફેરવ. બીજી વખત બીડું ફેરવવામાં આવે છે કે જેસલ ને જીવતો અગર તો મરેલો પકડી રાજ કચેરીમાં હાજર કરશે, એને 1.25 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. મહારાજ બીજી વખત પણ બીડું ફેરાયું કોઈ ઉપાડતું નથી. ઝુમલા હજી ત્રીજી વખત પણ બીડું ફેરવ. ત્રીજી વખત બીડું ફેરવવામાં આવે છે કે જેસલ ને જીવતો અગર તો મરેલો પકડી રાજ કચેરીમાં હાજર કરશે, એને 1.25 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં. મહારાજ ત્રણ ત્રણ વખત બીડું ફેરાયું છતાંય કોઈ ઉપાડતું. ત્રણ ત્રણ વખત બીડું ફેરવ્યું છતાં કોઈ ઉપાડ્યું નહીં, તો બીડું ફેરવવાના નિયમ ને તું જાણે છે? ના મારા. ઝુમલા બીડું ફેરવવાનો નિયમ છે કે જો ત્રણ વખત બીડું ફેરવવામાં આવે અને કોઈ ઉપાડે નહીં, તો બીડું ફેરવનાર ગુનેગાર ગણાય, સજાને પાત્ર પણ ગણાય અને અપશુકન માનવામાં આવે. પણ તું તો મારો જૂનો નોકર છો, એટલા માટે તને સજા નહીં થાય. પરંતુ મને એમ લાગે છે કે કસધરામાં રજપૂતાણીના દૂધ એડે ગયા લાગે. સબુ ચાંદાજી રાવ કત્રિયાણીના દૂધ એડે નથી ગયા. અરે જેસલ ને જીવતો પકડી આપની સમક્ષ હાજર ના કરું ત્યાં સુધી તો મારે અંજારનું પાણી આરામ. કોણ બનેવી સાહેબ વીરસિંહ વાઘેલા, જેસલ ને પકડવાનું બીડું તમે ઝડપ્યું, તો જોજો પછી સાડા બનેવી નો સંબંધ તો આડો નહીં આવે ને. અરે સાડા બનેવી નો સંબંધ આડો નહીં આવે, અને જો સાડા બનેવી નો સંબંધ આડો આવે તે દિવસે આ વીરસિંહ વાઘેલો હયાત નહીં હોય. કહો કેટલા સમયમાં મારી સમક્ષ હાજર કરશો? અરે 6 માસની અંદર જેસલ ને જીવતો પકડી આપની સમક્ષ હાજર ના કરું ત્યાં સુધી તો મારે અંજારનું પાણી. શાબાશ શાબાશ બનેવી સાહેબ શાબાશ. આપ ખુરશી પર બિરાજમાન થાવ, આસન પર બિરાજ, અને રાજમાતી નૃતિકાને બોલાવો. ઝુમલા રાજમાતી નૃતિકા એ રંગીલા રાજા અમે રંગીલા રાજા, હા રંગીલા રાજા અમે રંગીલા રાજા, હા આવજન કાઢજા અમે રંગીલા રાજા. લેલ પોણી ને મજા અમે રંગીલા રાજા, એ મારી ચોકલેટી યદા લોક સબ કોઈ ફીદા, મારી ચોકલેટી યદા લોક સબ કોઈ ફીદા, મારે ભાઈ બંધ જાજા અમે રંગીલા રાજા. હા
મોટાઈ રાજા ચારી કોરી ચારચા અમે રંગીલા હે હે મોજમાં રે મોજમાં
તો કઈ ના ઘટે હે 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 ઘટે તો જિંદગી ઘટે રે બાકી તો કઈ ના ઘટે રે બહુ સરસ.